ગાડી ઘરમાં હામે જ્યારે નણંદ રહેતો હોય અને હે પુણ્ય અને પુણ્ય પાઠવી એક આજના પ્રસંગના સંભાળ્યા
પ્રતિકૃતિ અર્પણ કરશે. ખૂબ ખૂબ આભાર માનું છું.
આદરણીય કિરણભાઈ મલેશિયાના મંત્રી પ્રદેશ શ્રી સંગઠન નો વ્યાપ એક એક તાલુકા સુધી ઉગાડવાનો પ્રયત્ન કર્યો છે. એમાં આપણે મહદ અંશે નહીં પણ ખૂબ મોટા અંશે આપણે સફળ રહ્યા છીએ અને સલામતીની જરૂર છે. એકબીજાનો ખંભો જો મળે તો હશે ને તો તમારી હામી કદાચ આગળ કરી લઈએ છીએ ને તો કદાચ મોટો મહાન ભોજન વાળું વાત હોય તો વિચાર કરવો પડે છે. હે તો વાલા એ પણ તાતી જરૂર હતી એ જરૂર આપણે ગામડા સુધી ઉગાડીએ કે પત્રકાર સુધી ઉગાડી અને સંગઠન આજ મજબૂત થયું છે એનું સાદ્રશ્ય રૂપ આપણે જોઈએ છીએ અને કાર્યક્રમ આગળ વધારતા આપણા મોંઘેરા મહેમાન આપણી વચ્ચે ઉપસ્થિત છે તો જેવો સન્માન કરશું. ઘરનાનો ત્રોટો દીકરો નામ દિશા માગે ડુંગળી પણ પાછી વાળે ભળો ના. આજ મહાકાળીના સાનિધ્યમાંથી માણસ નાના છીએ પણ ભાવ મારો હિમાલયના પાઠને આપે એવડો ભાવ છે. તો પરિણામે સન્માન કરશું તો સર્વપ્રથમ સન્માન આપણે કરશું કેશ અને ભાગવત ગીતા શ્રાવણ માસ છે કૃષ્ણજીનો સંદેશ અર્પણ કરશું. તો સર્વપ્રથમ આજના પ્રદેશ અધ્યક્ષ મહાનુભાવ એવા ગુજરાત રાજ્ય પ્રદેશ અધ્યક્ષ આજના અધ્યક્ષ મહોદય આદરણીય આબુભાઈ કાઠોડિયા છે તેમનું સન્માન કરશે. આપણા અધ્યક્ષ એવા મેહુલભાઈ પટેલ સાબરકાંઠા પરિષદમાંથી મેહુલભાઈ પટેલ મેહુલભાઈને વિનંતી કરું કે મને કાઠોડિયા સાહેબનું સન્માન કરશે. એ પણ કરવી છે ઓ પણ કરવી છે.
શાપરગઢા જિલ્લા પ્રમુખ માનીય ભારતીબેન પટેલ છે, એમના પ્રતિનિધિ. અને બીજું કહું તો કહેવાય પ્રતિનિધિ તો પણ શિવ ઈ શક્તિ કહેવાય, એમના શિવ પધાર્યા છે એવા અમારા આદરણીય મહેન્દ્રભાઈ સાહેબ છે. ઈ પણ ભાજપાનો એક સમાજ સેવક છે, ગ્રાસરૂટ લેવલ થી સાહેબ. આજ ભાજપા અમારા દરેક પ્રાંતિક મત વિસ્તારમાં એના દીપ જગાડે છે, સાબરકાંઠા સુધી એની જ્યોત ઉભે છે, એની પાછળ ખૂબ મોટો શેખ ફાળો છે એવા અમારા મહેન્દ્રભાઈ સાહેબ ઉપસ્થિત છે. તો મહેન્દ્રભાઈ સાહેબનું સન્માન કરશે અમારા જીતુભાઈ ત્રિવેદી. તો અને જ્યારે જ્યારે સમાજના જ્યાં જ્યાં જરૂર પડી છે રાકેશભાઈ શાહ. રાકેશભાઈ તો
મેલા મળ્યા છે, પૂજાવે રાકેશભાઈ સન્માન કરી રહ્યા છે. એક રક્ષાબંધનના જીતા વાળા એટલા ઉતર્યા છે. હવે સિવાય પણ જિલ્લાઓના પ્રમુખો આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે, તો એમના સન્માન કરશું. તો સતીશભાઈ કુંભાણી સુરત પ્રમુખ મહોદય સતીશભાઈ સાહેબ, તો માફ કરજો, તો સતીશભાઈ કુંભાણી સાહેબ ટીમ ઉપસ્થિત રહેશે.
ઇન્ડિયન માર્ગદર્શી અમારા સાબરકાંઠા યુનિટના ઈડર પ્રમુખ દુર્ગેશભાઈ, અમારા વડોદરા ટીમ, કમન કમન વડોદરા ટીમ, થોડીક જગત પાછું દુર્ગેશભાઈ હા ભરૂચ પર આવી ગયા છે અને ઈડર વાળા સન્માન કરે છે. સંજયભાઈ, કાલ
નીકળો આજ તમે અને બાર નીકળો કે આયા હતા તો એમાં હું નક્કી કરું તો મોરબી ની ટીમ આ સાઈડ આવી મોરબી ની ટીમ બોલાજો બોલાજો
ગીતા બરો બીજું કઈ નહીં, ખાલી પત્રકાર છીએ.
જિલ્લામાંથી પધાર્યા તમામ અમારા વાલા પત્રકાર મિત્રો છીઓ, મા
તત્કાલીના સમિતિમાં આજે આપ સૌનો સ્વાગત કરું છું. કારણ કે મારા મત વિસ્તારમાં અખેર તરફથી બધા પધાર્યો ત્યારે સૌનો યોગથી સ્વાગત કરું છું. સૌને મારા વંદન, નતમસ્તક વંદન. મિત્રો, પત્રકારની વાત કરવા જાઉં તો મિત્રો, કોઈ પણ સંગઠન હોય, સમાજ સંગઠન હોય કે કોઈ પણ સંગઠન હોય, વિકાસની શરૂઆત થાય એટલે કંઈક સારું થાય. એટલા માટે લાભો દાદાને પણ દિલથી વંદન. કારણ કે પત્રકાર મિત્રોને આ ભેગા કર્યા અને મારા મત વિસ્તાર ભેગા કર્યા, સૌથી વિશેષ દાદાને પણ અભિનંદન પાઠવું છું. મિત્રો, પત્રકાર અમે ગમે એટલા કામ કરીએ, કેન્દ્ર સરકાર હોય, ગુજરાત સરકાર હોય, ગમે એટલા કામ કરે, પત્રકાર અમે ગમે લાખો કરોડા કામ લાગીએ, પબ્લિક પછી મૂકીએ, પણ પત્રકાર તરીકે પેપરની અંદર કંઈક નહીં આવે તો ગમે એટલું કામ કર્યું હશે તો કોઈ અર્થ નથી. એટલે મિત્રો, સાથે સાથે અમને મોટા કરવામાં, સરકારને મોટા કરવામાં તો મોટા મોટો શેર ફાળો હોય તો તમારો જ મિત્રો, તમારા થકી તમે અમે આજે જે આટલા સુધી પહોંચતા હોય એનું કારણ અમારા સર, મારા તાલુકાના વરિષ્ઠ પત્રકાર હોય, મનુભાઈ હોય, અમારા જુદુભાઈ ત્રિવેદી હોય, નતીન કાકા હોય, રાકેશભાઈ હોય, ખૂબ અમારા મારા જિલ્લાના મનુભાઈ મેહુલભાઈ હોય, કિરણભાઈ મલેશિયા હોય, મારો મિત્ર કેતન હોય, આવા એ ઘણા મારા મિત્રો બેઠા અત્યારે ખૂબ સારી વાત હોય અને આજે એ બધા ભેગા થયા ત્યારે અહીંયા પણ મારું સન્માન કર્યું, સ્વાગત કરવામાં આવ્યું. તમારી નાની મોટી કોઈ પણ રજૂઆત હોય તો મને કહેજો, મારા થકી જેટલો પ્રયત્ન કરી અને તમારી વાત સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી. મારા વિધાનસભા ચાલુ હોવાથી તમારા વતી તરીકે જાઉં છું, પણ ફરીથી સૌનો આભાર માનું. ભારત માતા કી જય. વંદે માતરમ. પ્રમુખશ્રીઓને નિમિત્તે
એવા મુન્નાભાઈ, જીગરભાઈ, સામે બેઠેલા મારા દર્દીભાઈ, નામ લઈ શકું છું બધા, રાકેશભાઈ બધા, એવા સમગ્ર મારા જિલ્લામાંથી મંગાવેલ સૌ પત્રકાર બંધુઓ અને ભગિનીઓ, ખાસ કરીને માલકીજી પધાર્યા છે, ખાસ કરીને મારા આદરણીય લાભુભાઈ અને ટીમ રાજકોટથી હમણાં જ ભાઈએ જે ખૂબ સુંદર વિષય મૂક્યો છે, તે અમને લાગે છે કે મૂકવાની અમારે જરૂર નથી, તેમ છતાં પણ જે ટીમ છે એ જબરજસ્ત મજબૂત ટીમ આપણે જેને આવકારો છે મારા જિલ્લામાં, આપણે ખૂબ ખૂબ સ્વાગત કરું છું. એવું કહેવાય છે કલયુગમાં સંઘે શક્તિ કરવી જોઈએ, અને કોઈ પણ ક્ષેત્રની અંદર જ્યારે સંગઠનાત્મક પ્રવૃત્તિ થતી હોય છે ત્યારે એ અવાજ કે આપણી જે જરૂરિયાત છે, આપણા જે પ્રશ્નો છે, આપણી જે સમસ્યાઓ છે, એ સમસ્યાઓને એક સંગઠનના માધ્યમથી આપણે જે કંઈ કરવા માંગતા હોઈએ છીએ, મતલબ સરકારની સામે, સરકારની મતલબ સાથે, સરકારની જોડે જઈને એ આપણા પ્રશ્નો કે સમસ્યાઓની રજૂઆત આપણે સુપેરે કરે. અને મને આનંદ એ વાત છે કે જ્યારે મારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય સી આર પાટીલજીની સાથે આપની ટીમે મુલાકાત કરી, આપની જે કંઈ સમસ્યાઓ હતી, જે પ્રશ્નો હતા, એ પ્રશ્નોની રજૂઆત આપી ત્યાં મૂકી છે, અને એમાં ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ પણ આવ્યું છે, હું આશા રાખું છું. અને મારા વતીથી જ્યારે આજે અહીંયા મંચ પર આવીને આપ સૌ સૌની વચ્ચે ઊભી રહી છું, ત્યારે આપના જે પ્રશ્નો છે એને આગળ વધારવા માટે હું પોતે પણ સી આર પાટીલ સાહેબને રજૂઆત કરીશ અહીંયાની.
Because if we start writing at the local level, if we accept journalism as a very good career option, then definitely we can meet the mark of bringing India at an international level in journalism as well. When something is happening in Kashmir, we all have a look at BBC or Al Jazeera. The Economist Times sometimes talk about elections which are happening in India. But has India, has any regional, local newspaper ever written about UK or USA? So this is a time to think, because we want to encourage more and more writers to promote their regional culture through their writing skills. In that way, we can grow as a state and as a nation, and then later on an international platform. Why should The Economist or Al Jazeera or BBC ever comment on us as Indians? It affects us. We are absorbing content to reels, to videos, to YouTube. Now it's time that our youngsters accept journalism as a lucrative career option, not just for themselves, but to also bring India at an international journalist platform. And I'm sure we have a very bright future ahead of us. The new generation, the 21st century, can still adopt vocal for local and promote journalism also, accept journalism, and let's make our journalism, mass communication at a regional level, let's make it stronger and better. So with that, I congratulate all the regional and local channels and news reporters. Believe me, when our kids see you, they're very happy, because this is our own channel. This is our own paper. We feel that it's our local and regional news and channels. So please keep up the good work. And I'm sure the day is not far when someone sitting in UK and USA will be reading something about Sabarkantha, or watching a popular reel of Sabarkantha, or any part of a regional or local place of India. Let's make it happen. Bharat Mata Ki Jai. Jai Jai Garvi Gujarat. Thank you. Pujabhai Patel ne zordar taaliyan aur gadgada ki bajayi hai. Hoy hota ka to nahi padi hui. Par mane jitni padi hai ki lo. Ke tumhara hak mane ki ladai hai. Tumhara maan samman ki ladai hai. Aur ye ladwani hai aur ye ladi shakshe sangathan ladi shakshe. Kahi par tumhare koi umlo thai to tumharo pun ek parivar che se tumhe samaj ki seva karva mate nikla chho. Par tumharo ek parivar che to ye parivar nu to eni salamati mate એ અવાજ થવા માટે સંગઠનની જરૂર છે, જરૂર છે અને જરૂર છે. તો બધા હજાર એટલે પરિવાર કાર્યના ગણાટ બનાવીએ. અને હવે આપણી વચ્ચે જે પણ અન્ય જિલ્લામાંથી ઉપસ્થિત થયા હોય પ્રમુખો, એનું સન્માન કરી લઈએ. દાહોદ ભાઈ ભાઈ દાહોદ જિલ્લાથી અમારા પ્રમુખ મહોદય અને એમની ટીમ ઉપસ્થિત થઈ હોય તો બધા દાહોદ જિલ્લો અને અમારા સાબરકાંઠામાંથી સન્માન કરશે. સાનિયાબેન દિવાલ, સાનિયાબેન દિવાલ, સાનિયાથી કમા દાહોદ પત્રકાર મિત્રોનું સન્માન કરશે. સાનિયાબેન કમા
Yeah.
તકલીફ લીધી તમને કદાચ ખબર ન પડી એવું લાગે કે આ ઉંમરે દાદા સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગી છે. હવે આપણા પ્રદેશની ટીમ અત્યારે ઉપસ્થિત છે, જેનું સન્માન લઈ લેશું. તો સર્વપ્રથમ આરપી રાઠોડ છે, સંગઠન મંત્રી મહોદય, અને સન્માન કૃષિ સંજય રાવલ સંજયભાઈ રાવલ અમારા આરપી રાઠોડ છે સન્માન કરશે. Thank you.
ફાઇનાન્શિયલ પ્રદેશ એડિશિયલ એનું સ્વાગત કરશે. ઇકબાલભાઈ અમારા નીતિનભાઈ પહેલા આપણું બોર્ડ આવું છે ભાઈ પટકાર પરિષદ
તે શિવજી સન્માન કરશે, અમેદવારની સન્માન કરશે. ઉંમર દીકરાની નાની છે, પણ જે સાહસ તો જુઓ સાહેબ કે સરકારની અને ક્યારેક વાત ભીડમાં પછી
પાસવર્ડ લખે કે પાસવર્ડ ન પડે. આજના સાબરકાંઠા આજે પ્રાચીન તાલુકાના સાપર માતાજીના મંદિર ખાતે સાબરકાંઠા એકતા પરિષદ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મારા સિનિયર આગેવાન પ્રદેશ મહિલા મારા ઉપાધ્યક્ષ માનનીય કૌશલ્ય કોરબા સાથે અમારા પાર્ટીના સર્વે આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા અને પત્રકારોની ચિંતા કરી અને પત્રકારોને કોઈ પણ નાનો મોટો પ્રશ્ન હોય તો મેં સરકાર સુધી પહોંચાડવાની ખાતરી આપી. ખૂબ સારી વાત હોય કે મારા મત વિસ્તારની અંદર આખા ગુજરાતના પત્રકારો જે ગાંઠ્યા હોય તમને હું સર્વેનું દિલથી સ્વાગત કરું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. આજે સાપણ મહાકાલી માતાજીના મંદિરના પટાંગણમાં અને ખૂબ પવિત્ર ભૂમિ કહી શકાય એવા સાપણની અંદર ગુજરાત રાજ્ય એકતા પત્રકાર એકતા પરિષદની જ્યારે 29મું અધિવેશન મળી રહ્યું છે ત્યારે સર્વપ્રથમ તો મને અહીંયા આમંત્રણ આપી અને જે બોલાવવામાં આવી છે એના માટે ગૌરવની લાગણી અનુભવું છું. આજે સમગ્ર ગુજરાત રાજ્યની અંદરથી પત્રકારો અહીંયા ઉપસ્થિત થયા છે. પત્રકાર પરિષદ એકતા પરિષદ જે કાર્ય કરી રહ્યું છે એ ખૂબ સરાહનીય છે અને જ્યારે પ્રદેશના અધ્યક્ષ લાભુભાઈ જેવા આ પત્રકાર પરિષદને ના જે સદસ્ય છે એમને જ્યારે એક વડીલ મળ્યા હોય ત્યારે એમના માર્ગદર્શન હેઠળ પત્રકાર પરિષદ એ ખૂબ ઊંચાઈ સર કરે અને હજુ પણ જે વિશ્વના ફલક ઉપર કામ કરી રહ્યું છે એમાં પણ એક એક જોડાતા જાય પત્રકારો અને પત્રકારનું કાર્ય જે છે દર્પણ જેવું છે, સમાજની જે સાચી બાબતો છે એને બહાર લાવવાનું કાર્ય કરી રહ્યું છે. એના માટે ખાસ કરીને સૌ પત્રકાર બંધુઓને અભિનંદન આપું છું અને મારા ગુજરાતના સમસ્ત ગુજરાત રાજ્યમાંથી જ્યારે પત્રકાર બંધુઓ અહીંયા પધાર્યા છે હું આ જિલ્લાની વ્યક્તિ હોવાના નાતે સૌને આવકારું છું, એમનું સ્વાગત કરું છું. ભારત માતા કી. પરિવારનું સુખ ક્યારે ન હોય.
ત્યારે
ઓર્ડર કે પત્રકારનો કેમેરો ઓર્ડર ને ત્યારે બધાની સમસ્યા ઉકેલાય છે.
અધ્યક્ષ છે, મતદાન થી ચૂંટાયેલા છે, હું પણ મતદાન થી ચૂંટાયેલો છું, પણ મારી સાથે અમુક એવા રહી ગયા હતા ને નિમણૂક થઈ ગયા હતા, કારણ કે વચ્ચે થી ગોઠવાણા હોય ને ત્યારે એને હાથ બાવડો પકડી ખેંચી લેવો પડે, તો રેખો પડે, પણ ચૂંટણી આવી એટલે ભાગ્યા, કે હાલ ચૂંટણી તો કેમ લડી, આપણે કેમ ચૂંટાય, ચૂંટણી ફેસ કરવાથી ભાગ્યા ને એ લોકોએ નવી દુકાન ચાલુ કરી. પત્રકાર ને બચાવ
એફઆઈઆર ની સામે સ્ટે લીધા. ક્યારેક અધિકારીઓને મળ્યા છે, ક્યારેક આવેદન પત્રો આપ્યા છે, ક્યારેક આંદોલનો કર્યા છે. પણ આ કરતા કરતા પાછું પ્રશ્ન તો હતો, 33 જિલ્લાનો પ્રવાસ કર્યા પછી પત્રકારોની સમસ્યા સરકાર હાથે. મારી કરતા બીજી જૂની દુકાનોનો મારો પ્રશ્ન છે, તમે જો સંગઠન ચલાવતા હતા તો 25 વર્ષ પહેલા જે સુવિધા પત્રકારોને મળતી હતી સરકાર માંથી, એમાંથી 7 સુવિધાઓ છીનવાઈ કેમ હતી? તમે અવાજ કેમ ન ઉઠાવ્યો? તમે આંદોલન કેમ ન કર્યું? તો તમે પત્રકાર ના હિતમાં લડો છો કેમ? નક્કી થાય 7 સુવિધાઓ છીનવાઈ ક્યાંય કોઈ પત્રકાર કોમલની ભાળી અત્યારે જૂની છે છે અવૈધ થઈ પત્રકારને વીમો 50,000 એક્રેડિશન કાર્ડ ધરાવતો પત્રકાર મૃત્યુ પામે તો એના પરિવારને 50,000. બોલો અભણ ખેડૂત પાણી વાળતો હોય મોટાઈ લીધા મરે ત્યારે 2 લાખ, અને આ ભણેલો ગણેલો પત્રકાર 100% સેવાનો ધંધો અને આવક કાંઈ નથી, ખેડૂતને આવક કઈ થવા દીધી, વકીલ ને સેવા કહેવાય એડવોકેટ, પણ એને એની ફી કવડી હોય, ડોક્ટરે સેવા કહેવાય આવક કીધી, પણ એની ફી કવડી મોટી હોય. આપણે તો 1 રૂપિયો ફી નહીં, અને આ છતાં આપણે સેવક હોય આપણે તોડતા. હું ચોક્કસ કહું છું, આ સંગઠન તોડતાળિયા વાળા નથી, અને આ સંગઠન તમને એવા કામમાં મદદ કરશે એવી અપેક્ષા રાખી કોઈ જોડાણા હોય તો મહેરબાની કરી નીકળજો. આ સંગઠને પહેલેથી પોલિસી બનાવી છે, કોઈ પણ ઘટના પત્રકાર સાથે બને અમારી સ્થાનિક ટીમ પહેલા એની ઇન્કવાયરી કરશે. પત્રકાર સાચો હશે તો આ એક જિલ્લો નહીં, આ ગુજરાતના 33 જિલ્લાની પડખે ઉભા છે. પણ પત્રકાર વહીવટ કરવા ગયો હશે, દાદાગીરી કરી માંગતો હશે, તો એવા પત્રકાર સાથે આ સંગઠન ક્યારેય નહીં હોય. તમારી હાથમાં આ સંગઠનની આબરૂ રાખ, એ ધંધો ક્યારેય નહીં. બીજી વાત, અમારી બનાવેલી વ્યવસ્થાને ક્યારેય નહીં તોડી. મારો નંબર બધા જ પાસે છે, મને ડાયરેક્ટ ફોન કરતા હોય ઘણા લોકો, ભાઈ આવું છે અમારે અહીંયા ભર્યું છે, એટલે હું મારો સીધો જવાબ હોય તમે જિલ્લા પ્રમુખને વાત કરો અથવા ઝોનના પ્રભારીને વાત કરો. સુરતની જ ઘટના હતી, મારે પંચમહાલની સુરતથી મને એક ભાઈનો ફોન આવ્યો, મારા મિત્ર મને કે મારા પત્રકારને માર્યો છે, મેં ડીએસપી ને કલેક્ટર સાથે વાત કરી દીધી છે, તમે શું મદદ કરશો? મેં તો તમારા પત્રકારને કયો જિલ્લા પ્રમુખને મળે, હું જિલ્લા પ્રમુખને પડતો મૂકીને ઓર્ડેટ થઈને મદદ ન કરી શકું તો મારી વ્યવસ્થા તૂટે, એનું અપમાન થાય, નિરાશ ન હોય. આ ધંધો નહીં, જ્યાં તક મને કે અમારે એને વાંધો હોય તો મેં તેને જયારે હોતો હોય પડે ત્યારે મેં જવાબદારી આપી છે, તારા અંગત વાંધા પડતા નથી. તારો વિરોધી હોય તો એ સંગઠનનો વ્યક્તિ છે, એને મુશ્કેલી પડી છે, એને મદદ કરવી ત્યારે જવાબદારી છે. તમે એને રજૂઆત કરો પછી તમારું કામ ન કરે તેની પાસેથી કામ લેવાની જવાબદારી મારી છે. જરૂર પડે એનું રાજીનામું લઈ લઉં, પણ એક પ્રોડક્ટ તો તમારે એને ચિંતવું પડશે, હું ચિંતો નહીં કરું, કારણ કે હું એને મારા પ્રમુખને ઓવરટેક થાવ તો પ્રમુખ કોઈ ન કરે, એટલે વ્યવસ્થાની ચેનલમાં ચાલવું પડે. બીજી વાત, સરકારનો આ લડતા લડતા આપણે 12 પ્રશ્નો આખા 33 જિલ્લામાંથી આપણી પાસે આવ્યા હતા, એને નક્કી કરીને 12 પ્રશ્નો આપણે રૂપાણી જયારે મુખ્યમંત્રી હતા ત્યારે પત્ર લખીને આપણે સ્પષ્ટ કરી દીધી, પત્રકાર સરકાર અને પ્રજાની વચ્ચેની કડી છે, સરકારની યોજનાઓ પ્રજા સુધી લઈ જાય છે, પ્રજાના પ્રશ્નો સરકાર સમક્ષ લાવે છે. પત્રકારોને આંદોલન ન કરવાનું હોય, પત્રકારોને એટલી સુવિધાઓ છીનવાય છે, એટલી માંગણી છે, ટેબલ ટોક કરીને આ પ્રશ્નમાં જે રસ્તો નીકળી કાઢવા અમે તૈયાર છે. તમે અમને જયારે આમંત્રણ આપશો ત્યારે અમે ચર્ચા કરવા આવશું, 2-5 ધક્કા ખાવા પડશે તો ખાશ, પણ આમાં અમારા આંદોલન ન કરવાનું. એટલે આ પત્ર આવ્યા પછી અમને જવાબ ન મળ્યો, આમંત્રણ ન મળ્યું. બીજો પ્રયત્ન અમે એ કર્યો, સંગઠન બનાવતા બનાવતા 33 જિલ્લામાંથી આવેદન સ્વરૂપે આ 12 પ્રશ્નો તોય અમને આમંત્રણ ન મળ્યું. ત્રીજો પ્રયત્ન, કોરોના વખતે 5 જણની છૂટ હતી, એટલે 5-5 જણને મોકલતા તૈયાર કવર કરી ધારાસભ્યને કવર આપવાનું, એને એમ લેખેલો પત્ર એ વાંચી દે પછી એને કહેવાનું તમે ભલામણ પત્ર લખી દો. આ ગુજરાતના 60% ધારાસભ્યો અને સંસદ સભ્યોના પત્રો લખ્યા.
ચર્ચા મેં ન બોલાય પણ એને કઈક પાપ કાઢી જાય છે તેને લાવવાનું કે પીડાય સંગઠન ના ફેરફાર કરો તમારી નજીકમાં બરોડાની એક ઘટના હતી ડેરી ખાતરના કૌભાંડમાં યુરિયા ખાતરના કૌભાંડમાં ડેરીના સંચાલકો જેલમાં સીઆર પાટીલે એ પ્રશ્નને લોકોની પાસેથી સમજવાની કોશિશ કરી એની પાસે ખેડૂતો ગયા કે અમારા 225 કરોડ ફીટ થયા ડેરીમાં ભરેલું દૂધ હોય ને બિલ તો બાકી હોય પશુપાલકોને હવા 200 કરોડ ફીટ થયા હતા એટલે સંચાલકો બહાર ના નીકળે ત્યાંથી ચૂકવે કોણ સીઆર પાટીલે આ મુદ્દો એ કન્ડિશન હાથમાં લીધો ખેડૂતના પૈસા ચૂકવવા તો તમને બહાર કાઢો એનું સમાધાન કરાવ્યું તો હવા 200 કરોડ ચૂકવાવે એટલે અમે 5000 ત્યારે વિશે
સોસાયટીનો ગ્રુપ વીમો જયારે મળવાનો હોય
ટકાવવાની સમસ્યા અમે લડ્યો અને સરકાર અમે આ પ્રશ્નો માટે વારંવાર ઉઘરાણી કરીને હાથ લઈ બતાવી. અમારો વિચાર છે અમુક માણસો એ તો પછી અમને મેસેજ ચાલુ કર્યા છે, અંદર હોય તો કુવામાં હોય એવો ઓરડામાં આવે, આ બાપદાદા સંસ્કારો અમુકને આપેલા હોય. લાભુભાઈ નવું રજીસ્ટ્રેશન કર્યું, કરોડો નું કૌભાંડ કર્યું, એની હારી જેલ ઉપર બેઠા હતા ને એ બહુમતી સંખ્યાના ટ્રસ્ટી હોય ટ્રસ્ટમાં છે, તો કૌભાંડભાઈ ભેગા હશે. મેં બેંક નું એકાઉન્ટ જ નથી ખોલ્યું આજની તારીખ સુધી, તો એક રૂપિયા ને જમા કેટલી મિનિટ કેવું થાય, મેં કોઈ રૂપિયા લીધો નથી, મને કોઈ આપવો છે તો પાસો તો બેંક નું ખાતું નથી, આ પાસો નહીં. આ જિલ્લાના અધિવેશન કરે છે ને, આ જિલ્લાની ટીમની જવાબદારી અમે તો રૂપિયા દેતા નથી અને અમે અમે કોઈને કહેવા જતા નથી. એ લોકો એની વગરનો ઉપયોગ પોતાની જાહેરાત કરવા માટે નથી કરતા, આ બધા પત્રકારોની સમસ્યા ઉકેલવા માટે પોતાના જાહેરાતનો હક જતા કરીને તમારા માટે દાતાઓ પાસે જઈ શકે સંભળવા તો ખર્ચો આપો, તમારા માટે જઈ શકે ટીમ તમારે પત્રકારને આપી છે સન્માન કરવા માટે એની વ્યવસ્થા કરી દીધી. આ 29મો અધિવેશન છે અને 8 તો રિપીટ થઈ ગયા પાછા, એટલે 29 ના 37 અધિવેશન થયા જેમાં પત્રકારોને ગિફ્ટ સાથે સન્માન કરતા અધિવેશન થયા. ત્રણ જિલ્લા પછાત હતા, ડાંગ, નર્મદા અને વલસાડ. હમણે 6 અધિવેશન સુરત કરીએ, સુરત અઠવાડિયું, એક અઠવાડિયામાં 6 અધિવેશન કરીએ. ત્રણ જિલ્લાને ગિફ્ટ મેં મારા તરફથી 200 ઘડિયાળ તારી ગાડી ભરી દીધો હતો અને બધા પત્રકારો સન્માન મેં. કુદરતે મને ઘણું દીધું છે, હું ભિખારી નથી, મારા માટે જે માણસો લોટે છે સમજી લેજા, પાપ દાદાની પેઢીમાં કોણ આટલું કમાણું થઈ પેલા ભરતા એનો હિસાબ એ એને હું કીધું છે. સાહેબ મંજૂર માનો દાવડ દાવ્યો હોય ને એને થાપો આવવું જોઈએ, ઉંદરકામાં ન કરવા જોઈએ. પછી ઘેટા લોકડાને ગાડી જાય એ વાત જુદી છે, એ બધું કહી શકું, પણ એમ એટલા હલકા નથી. મેં આખા પત્રકાર સંગઠનને મેસેજ આપ્યો, આ લોકો મારી કિંમતમાં ગમે એટલો લખે કોઈએ જવાબ નથી દેવાનો, જવાબ આપીને એને કદ મોટો જ કરવાનો, એની પાછું એને વિષય મળશે નહીં. આનો જવાબ હું દઈશ, કામથી આપણે સ્પર્ધા કામની કરવાની છે. હું તરત જ બીજા કાર્યક્રમો પડતા મૂકી મને ભાઈ અતુલભાઈ આંદોલન પણ અમારે ભરૂચનું અધિવેશન કરવું છે, ભરૂચની સાથે 5 જિલ્લા બીજા ગોઠવીનું 6 જિલ્લાના અધિવેશન એક અઠવાડિયા કરીએ, અને 6 જિલ્લામાં મેં કામ શું કર્યું, મારી વિરુદ્ધમાં જે મેસેજ કરતા હતા ને એની દુકાનના થોડાક ગરા કરતા ને વલસાડના નવસારીના એને આપણો કેસ પહેરાય છે. હું કોઈની ટીકા કરીશ ને તો હલકો તો હું છું, કારણ કે મારા મોઢામાંથી નીકળેલા શબ્દો સારા છે કે ખરાબ એના આધારે મારું મૂલ્યાંકન થતું હોય છે. ભલે કાચ દેનાર અને ઘણી વખત એમ રાજી કો બ્રેક ખરા અને મેં કાચ દેની કાંઈ નું બોલી છે, પણ તારા મોઢામાંથી નીકળે તારું ધંધ થાય આ જોવાની જરૂર છે. પણ જેને પૈસો પરમેશ્વર છે કહું તો શું, મને દુઃખ તો એ થાય છે જ્યારે જ્યારે હું પ્રગત રૂપે આવું તમે આવા મેસેજ કરાવો, તમારો ગુંગન માણસ છે એ મેસેજ કરે છે, આપણે 5 વર્ષ સંગઠનમાં હારી કામ કર્યું છે, આ મિત્રતા ભૂલી ગયા, તમે એને નથી કહી શકતા કે સંગઠન અલગ બનાવો, એમાં કોઈની પેઢી નથી, અમે ના નથી પાડતા, પણ આવા મેસેજ નું કેમ કરો છો? મને કે મારા કંટ્રોલમાં નથી, અરે હું એમાં ક્યાંય નથી, હું આમાં ક્યાંય નથી, મારી છોકરી 3 છોકરીના હાથ 7 વખત મારી પાસે હાથ કદ હતા અને પરમ દિવસે 20 તારીખે સ્ટેજ ઉપર બેઠો તો પછી મેં કાલ ફોન કર્યો, મેં તો ભાઈ છોકરીઓ હમ ખબર પૂછશે કે નહીં, કે કેમ મેં તું કહેતો તો મારે લેવા જેવા એના સ્ટેજ ઉપર તો તું બેઠો હતો, એનો રિંગ લીડર તો તું છો, એ જેટલા ખંભા મારી હાથે ધર્યા ને બધા ખંભા મેં તોડી નાખ્યા છે. આ લડાઈ બે વર્ષથી ચાલે છે, હું ખાલી સંગઠન બનાવવાની લડાઈ નથી લડ્યો, આ તું તો મને કહું છું તમને અમારે કહેવું ન જોઈએ. અતુલભાઈ સાક્ષી છે, ભરૂચમાં અમારું મીટિંગ અધિવેશન હું પેલો 5 વાગ્યા પછી અતુલભાઈ ને કીધું, અતુલભાઈ સર્કિટ આવું તો રિપેરિંગ
કામ છે બોલો મન કે આયા વિવાદ થયો છે લઘુ તો કે રાત્રે મીટિંગ થઈ છે અને જેની મીટિંગ છે તો કે અમુક પત્રકારો ને મુખ્ય રહેશે ત્યાં કે તમે આટલા બધા મુસ્લિમ પત્રકારો અને તમારો પ્રમુખ હિન્દુ આવું થોડું હાલે એમ કરીને મુસ્લિમ પત્રકારો ને ભેગા કર્યા મીટિંગ કરીને એને કીધું તમે જુદું બનાવો અમારી રાજીનામા આપો હતો બેન કે તો કઈ વાંધો તમે મને ધ્યાન કરી દીધું હવે મુખ્યમંત્રી જવાબદારી મારી મેં તો આનો પડદા પાછળનો માણસ કોણ નગર ગૌરાંગ પંડ્યા ને અતુલભાઈ જીગરી મિત્રો હતા પહેલી વખત અતુલભાઈ મને નામ દીધું ગૌરાંગ પંડ્યા મેં તમારો ભાઈ પણ કરતા અમારો ભાઈ પણ અને આની ખાતરી મને એને કરાવી દીધી અધિવેશન તો મેં પૂરું કરી દીધું કોઈ વિવાદ નહીં કોઈનું રાજીનામું નહીં પણ હુદ્દાની નિમણૂક આપી દીધી જમીન સીધા છૂટા પડ્યા પ્રમુખ બનાવી દે અને સંગઠન ના નામે દબાવી પૈસા ઉઘરાવે મામલે
ઘરનું ગુજરાન ચલાવવા માટે આ તમારો જિલ્લો ઉડાણો છે. સાહેબ આજનું સરકારમાં જે કૌભાંડ કર્યું આની આપણું નથી,
કરતા હોય, પણ સંગઠનના જોડાવતું સંગઠનને વફાદાર, સંગઠનના વ્યવસ્થાના ભાગરૂપે જે હોદ્દા નક્કી કર્યા છે એની ગરિમા જળવાઈ જોઈએ. પછી તાલુકાનો પ્રમુખ પ્રદેશના મહામંત્રીને એમ કહીએ, તું કોણ મને પૂછવા વાળો, હું તને હિસાબ દઈ દઉં. અરે તારો જે પ્રદેશનો મહામંત્રી છે એ નહીં, એક એક પત્રકાર તારે પણ હિસાબ આપવા બંધાય. આજે મેં કીધેલું છે, મેં મેસેજ કરી દીધેલું, આવો સાબરકાંઠાના અધિવેશનમાં તમે જે હિસાબ માંગો એ જાહેર આપવા બંધાય. એને મેસેજ નહીં કર્યો તો કાલે કે આવવાના છે, એટલે આવ્યા નથી. બીજી ઘર કરી દીધી, કારણ કે તમારી સંખ્યા વાળી પડે છે. એક મહત્વનો વિષય
ભારત માતા કી, ભારત માતા કી.
29મા અધિવેશનમાં પ્રાંતિજ તાલુકાના મહાકાળી મંદિરના સાનિધ્યમાં અમને અધિવેશન કરવાની તક મળી. સુંદર મજાની વ્યવસ્થા હતી રહેવા સહિતની. સાબરકાંઠા જિલ્લાના અમારી ટીમના મહામંત્રી કિરણભાઈ, ઝોનના પ્રભારી મનોજભાઈ અને આ જિલ્લાના પ્રમુખ મેહુલભાઈની તનતોડ મહેનતથી અનેક વિઘ્નો હતા. આ સંગઠનને તોડવાનો પ્રયાસ અધિવેશનના સમયે થયો. આ સંગઠનના નામે ભળતા નામે બીજા ઉઘરાણાય ચાલુ થયા. આ બધી સમસ્યા સામે લડતા લડતા આજનું સંમેલન સફળ કર્યું છે અને આખો હોલ ભરી દીધો છે. એટલે મારા માટે તો સૌથી મોટું મહત્ત્વનું એ છે કે આ મારા સૈનિકોની સફળતા છે. જ્યારે યુદ્ધમાં સફળતા મળે ને ત્યારે એનું ગૌરવ એનો કેપ્ટન લેતો હોય છે અને એ ગૌરવ આજ મને છે. એટલે આ અધિવેશન સાચો એકતાનો સંદેશ આપે છે. લોકો ગમે એટલા નોખા પાડવાના પ્રયત્ન કરે પણ પત્રકારો આખા ગુજરાતમાં સંગઠિત થઈ શક્યા છે. પત્રકારને ભેગા કરવાને દેડક્યા તોડવા આ વાત કરનારાને આ કહેવત ખોટી છે એનો સંદેશો આજે જાહેર કરું છું. પત્રકારના કુલ આપણે 14 પ્રશ્નો રજૂ કર્યા છે. એમાંથી 14માંથી 9 પ્રશ્નો ઉકેલવા માટે સરકારે તૈયારી બતાવી છે. પણ અમારી કન્ડિશન છે અધિવેશનમાં સરકારનું અમે સન્માન કરી અને મંચ ઉપરથી એમણે ઉકેલા પ્રશ્નોની જાહેરાત કરે અને એનો લેખિત કાગળ અમને આપે. અને આ વાતમાં અમારી સંમતિ થઈ ગયેલી છે. માત્ર અધિવેશનની તારીખ નક્કી થાય એટલે આ બધી જાહેરાત થઈ જશે. પણ પહેલી વખત આ સંગઠને પત્રકારોના વર્ષો જૂના 25 વર્ષના પડતર પ્રશ્નોને ઉકેલવામાં સફળતા મેળવી છે એનો મને ગૌરવ છે. પત્રકાર એકતા